રાપર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તેની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને મૂર્તિમંત કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મહામાનવ ભારતીય સંવિધાનના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ તેમજ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેઘવાળ સમાજવાળી રાપર ખાતે પુષ્પમાળા અર્પણ કરવા તેમજ પ્રબોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેના સંકલ્પ અશોક રાઠોડ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. ખાસ કરીને આ કાર્યક્રમમાં સંચાલન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ શહેર પ્રમુખ સંજય પરમારે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પ્રમુખ દિલીપભાઈ ગોહિલ, બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુંદરભાઈ, સમસ્ત રાપર તાલુકા મેઘવાળ સમાજ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ધર્મેશભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ મુછડિયા, દિનેશભાઈ રાજાભાઈ ગોહિલ, પાંચાભાઈ મકવાણા, ખાનજીભાઈ ભટ્ટી, ભરતભાઈ પરમાર, ઉદયભાઈ ગોહિલ, રમેશભાઈ ગોહિલ, જયેશ પરમાર, નારાયણ સમિયા, બાલાભાઈ મેરિયા, કાનજી મેરિયા સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને મહિલાઓની પણ વિશેષ સંખ્યા રાપરના કાર્યક્રમમાં જોવા મળી હતી.